हेलो दोस्तों दोस्तों रचना त्रण 11.2 रचना त्रण आपेल वर्तुळ ने व्यास ऊपर आवेला बे बिंदुओमांथी आपेल वर्तुळ ने स्पर्शको रचवा छे अहीं 3 सेंटीमीटर त्रिज्या वाळो एक सर्कल आप्यो छे ए सर्कल ना व्यास ऊपर 7 सेंटीमीटर अंतरे बे बिंदुओ पी अने क्यू आप्या छे बिंदुओ पी अने क्यू मांथी आपेल वर्तुळ ने स्पर्शको रचवा छे कई रीते रचना करी शकाय दोस्तों जोईए सौप्रथम 3 सेंटीमीटर त्रिज्या वाळो एक सर्कल तैयार करीशुं सौप्रथम ओ केंद्रित वर्तुळ रचीशुं ओ केंद्रित वर्तुळ 3 सेंटीमीटर त्रिज्या वाळो दोस्तों परिक्रमा 3 सेंटीमीटर त्रिज्या लई लईए अने 3 सेंटीमीटर त्रिज्या वाळो एक सर्कल तैयार करी दईए ओके 3 सेंटीमीटर त्रिज्या वाळो वर्तुळ હવે એ વર્તુળનો વ્યાસ લઈશું વર્તુળનો વ્યાસ તૈયાર કરી દઈએ દોસ્તો એ વર્તુળના વ્યાસ ઉપર આપણે 7 સેન્ટીમીટર અંતરે કેન્દ્રથી 7 સેન્ટીમીટર અંતરે બે બિંદુઓ P અને Q લઈશું પરિક્રમામાં 7 સેન્ટીમીટર ત્રિજ્યા સેટ કરી દઈએ અને 7 સેન્ટીમીટરનો ચાપ આ તરફ 7 સેન્ટીમીટરનો એક ચાપ આ તરફ મૂકી દઈએ આ તરફ જે બિંદુમાં છેદે તેને બિંદુ P કહીએ આ તરફ જે બિંદુમાં છેદે તેને બિંદુ Q કહીશું આમ વર્તુળ આપેલ વર્તુળના વ્યાસ ઉપર કેન્દ્ર O થી 7 સેન્ટીમીટર બિંદુ P 7 સેન્ટીમીટર બિંદુ Q રચી દીધા હવે P બિંદુમાંથી આપેલ વર્તુળને સ્પર્શકો રચવા માટે OP નો લંબ દ્વિભાજક રચી તેનો મધ્ય બિંદુ M મેળવીશું તો રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રચવા માટે OP ના અડધા કરતાં વધુ અંતર લઈ એક ચાપ ઉપર તરફ એક ચાપ નીચે તરફ એ જ રીતે P કેન્દ્રિત એક ચાપ ઉપર તરફ એક ચાપ નીચે તરફ રચીશું અને બંને ચાપ એકબીજાને છેદે તે બિંદુમાંથી પસાર થતી રેખાખંડ રેખા કે કિરણ રચીશું તો આ રીતે આપણે રેખાખંડ OP નો લંબ દ્વિભાજક મળે જે રેખાખંડ OP ને જે બિંદુમાં છેદે તે બિંદુને M નામ આપીશું ત્યારબાદ બિંદુ M ને કેન્દ્ર લઈ અને PM જેટલી ત્રિજ્યા કે જે OM જેટલી પણ છે PM જેટલી ત્રિજ્યા કે જે OM જેટલી પણ છે લઈ એક સર્કલ તૈયાર કરી દઈશું ઓકે આમ સર્કલ તૈયાર કરીશું કે જે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે તેને A અને B નામ આપીશું ત્યારબાદ કિરણ PA રચી દઈએ દોસ્તો અને બીજું કિરણ રચી દઈએ કિરણ PB તો કિરણ PA કિરણ PB એ વર્તુળના વ્યાસ પર 7 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુ P માંથી બે સ્પર્શકો કિરણ P અને કિરણ PB આપણને મળી જાય છે આ જ સેમ પ્રોસેસ આપણે હવે Q માંથી સ્પર્શકો રચવા છે તેના માટે કરીશું ફરી પાછા દોસ્તો શું કરીશું આપણે રેખાખંડ OQ નો લંબ દ્વિભાજક રચીશું રેખાખંડ OQ નો લંબ દ્વિભાજક રચવા OQ ના અડધા કરતા વધુ અંતર લઈ એક ચાપ ઉપર તરફ એક ચાપ નીચે તરફ એ જ રીતે O કેન્દ્રિત એક ચાપ ઉપર તરફ એક ચાપ નીચે તરફ બંને ચાપ એક બીજાને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે તેમાંથી પસાર થતી રેખાખંડ રેખા કે કિરણ તૈયાર કરી દઈશું અને તે જે બિંદુમાં છેદે તે બિંદુને આપણે N નામ આપી દઈએ હવે N કેન્દ્રિત અને ON જેટલી ત્રિજ્યામાં
કે જે OQ જેટલી ત્રિજ્યાનું પણ છે એક સર્કલ તૈયાર કરી દઈશું કે જે અગાઉના વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે આપણે જે તૈયાર કર્યું N કેન્દ્રિત ON જેટલી ત્રિજ્યાનું ચાપ સર્કલ કે જે અગાઉનું વર્તુળ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળને ભિન્ન બિંદુઓમાં છેદે તેમને અનુક્રમે C અને D નામ આપીશું ત્યાર બાદ બે કિરણ તૈયાર કરી દઈશું કિરણ QC किरण QC અને બીજું કિરણ તૈયાર કરી દઈએ કિરણ QD તો કિરણ QC અને કિરણ QD એ બિંદુ Q માંથી આપેલ વર્તુળના બે ભિન્ન સ્પર્શકો છે આમ O કેન્દ્રિત વર્તુળ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું O કેન્દ્રિત વર્તુળ છે તેના વ્યાસ પર 7 સેન્ટીમીટર અંતર બિંદુ P છે 7 સેન્ટીમીટર અંતર બિંદુ Q છે તો P માં અને Q માંથી આ રીતે 4 સ્પર્શકો રચી શકાય આભાર દોસ્તો